ગુજરાત ન્યૂઝ સાથે હું લોઈસ આપનું સ્વાગત કરું છું. અચાનક મહત્વના સમાચારો પર તો અમારા તુપવાસના 15મા દિવસે હાર્દિક પટેલની અને પીછીહટ પાછળના આ રહ્યા કારણ છેલ્લા 15 દિવસથી અમરનાથ તુપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ ગઈકાલે હોસ્પિટલમાં દાખલ થવાથી મળીને આજ પાણી પી લીધું હતું અને સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી બનવા માટે કોઈ તૈયાર ન થતા અંતે 14મા દિવસે હાર્દિકે પીછેહટ કરવી પડી હતી. અમરનાથ ઉપવાસના 15 દિવસમાં હાર્દિક પટેલની હઠ અને પીછેહઠ પાછળના રહ્યા કારણો. છેલ્લા 15 દિવસે અમરનાથ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ગઈકાલે હોસ્પિટલમાં દાખલ થવાથી મળીને પાણી પીધું હતું. હાર્દિક પટેલના અમરનાથ ઉપવાસ દરમિયાન રાજ્ય સરકારે કોઈ મચક આપી નહોતી. હાર્દિકે આંદોલનમાં પીછેહઠ કરવી પડી હતી. તેના કારણો આ પ્રમાણે હોઈ શકે છે. 25મી ઓગસ્ટે હાર્દિક પટેલે પોતાના નિવાસ સ્થાન ગ્રીડવુડ રિસોર્ટ ખાતે અમરનાથ ઉપવાસનો પ્રારંભ કર્યો હતો. તે જ દિવસથી હાર્દિકના ટેકામાં કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ધારાસભ્યો અવિરતપણે તેને મળવા આવી રહ્યા હતા, જેના કારણે આંદોલનમાં એક એવી છાપ ઊભી થઈ હતી કે હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. કોંગ્રેસના આગેવાનોની સતત હાજરી અને અવરજવરના કારણે પાટીદાર સમાજ પણ એવું વિચારવા લાગ્યો છે કે હાર્દિક પટેલની આંદોલન હવે સમાજ માટે નહીં પરંતુ કોંગ્રેસના ઇશારે ચાલી રહ્યું છે, જેના કારણે પાટીદાર સમાજ અમુક અંશે હાર્દિકના આંદોલનથી દૂર રહ્યો હતો. 25 ઓગસ્ટ 2016ના પાટીદાર અનામત આંદોલનના દિવસે લાખોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા અને અનામતની માંગણી બુલંદ બનાવી હતી. પરંતુ 25 ઓગસ્ટ 2018ના રોજ હાર્દિક પટેલે ફરી એકવાર અનામતના મુદ્દે અમરનાથ ઉપવાસ શરૂ કર્યો હતો. પરંતુ તે સમયે હાર્દિકની ઉપવાસની છાવણીમાં માત્ર 100 લોકો જ હાજર હતા. પરિણામે હાર્દિકના માસના પ્રારંભે સપોર્ટ મળ્યો ન હતો. હાર્દિક પટેલે અમરનાથ ઉપવાસની સાથે ઉપવાસના 5મા દિવસે જળત્યાગ કર્યો હતો. એવી ગણતરી હતી કે જળત્યાગ કરી તો પાટીદાર સમાજ હજુ પણ મારી સાથે મોટી સંખ્યામાં જોડાશે. પરંતુ પાટીદાર સમાજ તેનાથી દૂર રહ્યો, જેથી 48 કલાક બાદ હાર્દિક પાણી પીને જળત્યાગ મૂક્યો હતો. તે પછી હાર્દિકે અમરનાથ ઉપવાસ ચાલુ રાખ્યા. પરંતુ આ દરમિયાન રાજકીય આગેવાનોની અવરજવર વધી ગઈ હતી, જેના કારણે સમાજને સરકાર પર એવી છાપ હતી કે હાર્દિકનું આંદોલન રાજકીય સ્વરૂપ લઈ રહ્યું છે, જેથી હાર્દિકને જોઈએ તેટલો સમાજનો સપોર્ટ મળી શક્યો નહીં. 25 ઓગસ્ટ 2016ની પાટીદાર અનામતની રેલી દરમિયાન હાર્દિક પટેલની સાથે તેના 5ના સાથીદારો મજબૂત અને મોટી સંખ્યામાં હતા. પરંતુ 25 ઓગસ્ટ 2018ના અમરનાથ ઉપવાસ દરમિયાન હાર્દિક પટેલ સાથે ગણ્યા ગાંઠિયા પાસના આગેવાનો સાથે રહ્યા હતા, જેને પણ હાર્દિક પટેલના સાથીઓએ ફગાવી હતી, જેના કારણે સરકાર અને હાર્દિક વચ્ચે મધ્યસ્થી બનવા માટે કોઈ તૈયાર ન થતા અંતે 14મા દિવસે હાર્દિકે પીછેહઠ કરવી પડી હતી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. નવી દિલ્હી છેલ્લા 2 અઠવાડિયાથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો હતો. અમદાવાદમાં આજે પેટ્રોલ 0.12 પૈસા અને ડીઝલ 0.11 પૈસાના વધારે થયો છે. પેટ્રોલ અને ડીઝલની સાથોસાથ સીએનજી અને પીએનજીની કિંમતમાં પણ વધારો જોવા મળ્યો છે. 8 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા ભાવ મુજબ સીએનજી કિલો દીઠ 1 રૂપિયો મોંઘો થયો છે. હવે સીએનજી કિંમત પર રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે પીએનજી 630.29 પ્રતિથી વધીને 643.40 પર પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભડકો પીએનજી અને સીએનજી પર થયા મોંઘા વિપક્ષના પ્રહાર. જણાવી દઈએ કે પાછલા કેટલાક દિવસથી સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. સતત વધી રહેલ પેટ્રોલ ડીઝલની કિંમતો વિરુદ્ધ વિપક્ષે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વધતા ભાવને પગલે કોંગ્રેસે 10 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસી નેતા રણદીપ સુરેજવાલાએ કહ્યું હતું કે અગાઉ રૂપિયો નબળો પડવા પર ભાષણો આપનારા આજે મૌન બેઠા છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભડકો પીએનજી અને સીએનજી પણ થયા મોંઘા, રાહત નહીં મળે. જ્યારે બીજી બાજુ પેટ્રોલ ડીઝલની કિંમતો વિશે એક્સપર્ટનું કહેવું છે કે આગામી દિવસોમાં રાહત નહીં મળે. એક્સપર્ટ મુજબ રૂપિયો નબળો પડ્યો હોવાથી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી હોવાથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો નહીં આવે. એવામાં સરકાર ટેક્સ ઘટાડીને કિંમતો કાબૂમાં કરી શકે છે, પરંતુ સરકાર તરફથી આવા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. હવે નવેમ્બર મહિનામાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો આવવાની અપેક્ષા છે, કેમ કે ડિસેમ્બરમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભડકો પીએનજી અને સીએનજી પણ થયા મોંઘા, ત્યારે નવેમ્બરમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે. નવેમ્બર મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થનાર છે. બીજી બાજુ તેલંગાણામાં પણ વિધાનસભા ભંગ થયા બાદ નવેમ્બર ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજાશે, ત્યારે કેન્દ્ર સરકાર નવેમ્બરમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં રાહત આપી શકે છે.
અગાઉ પણ ચૂંટણી વખતે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં આપેલી રાહતને ધ્યાનમાં રાખીને આવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ઉપલેટા શહેરનો પટેલ યુવાન સિંગાપુર ખાતે જોબ કરવા ગયો હતો ત્યારે સ્પોર્ટ્સમાં હાથ અજમાવતા સિંગાપુર ચેમ્પિયન બન્યો હતો. 2012ની સાલમાં સિંગાપુર ખાતે જોબ કરવા ગયો હતો, જ્યાં જોબ કરતા કરતા એને ફિટનેસ અને રનિંગ વિશે જાણવા મળ્યું હતું, જેની સ્પર્ધાઓ ત્યાં યોજતી હોય છે. ત્યારે રનિંગ સ્પર્ધાની અંદરમાં ભાગ લેવાની ઈચ્છા તથા પ્રેક્ટિસ શરૂ કરી હતી. 10 કિલોમીટરની સ્પર્ધામાં 5,000 લોકોએ ભાગ લીધો હતો, જેમાં 44માં રેન્ક મેળવીને તે અગ્રેસર રહ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરનો પટેલ મોહિત રતિભાઈ ડોબરિયા નામનો યુવાન 2012ના વર્ષમાં સિંગાપુર ખાતે જોબ કરવા ગયો. ત્યાં જોબ કરતા કરતા અને ફિટનેસ અને રનિંગ વિશે જાણવા મળ્યું, જેની સ્પર્ધાઓ ત્યાં યોજાતી હોય છે. રનિંગ સ્પર્ધામાં અંદરમાં પાર્ટિસિપેટ કરવાની ઈચ્છા થતાં પ્રેક્ટિસ શરૂ કરી. 10 કિલોમીટરની સ્પર્ધામાં 5,000 લોકોએ ભાગ લીધો, જેમાં 44મો રેન્ક મેળવી અગ્રેસર રહ્યો હતો. ત્યારબાદ સિંગાપુરમાં જ યોજાયેલી 8 કિલોમીટરની રનિંગ સ્પર્ધામાં ચેમ્પિયન થયો. ત્યાર પછી સખત પરિશ્રમ થકી સિંગાપુરમાં યોજાતી એક પછી એક સ્પર્ધાઓમાં વિજેતા થવા લાગ્યો. ત્યારબાદ સિંગાપુરમાં રમાતી વર્લ્ડ સ્પાર્ટન રેસ સ્પર્ધામાં ભાગ લીધો અને ચેમ્પિયન બન્યો હતો. સિંગાપુર બાદ ધીમે ધીમે અન્ય દેશો, મલેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં ભાગ લેવાનું શરૂ કર્યું. મોહિત ડોબેરિયાએ જણાવ્યું છે કે હું સ્પાર્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ 18માં પહેલી વખત સિલેક્ટ થયો હતો અને હું આ મહિનામાં યોજનાર વર્લ્ડ ચેમ્પિયનશીપ 18માં આપણા ભારત દેશ તરફથી રમવા ઈચ્છું છું. જીતનું તમામ શ્રેય મારા દેશને અર્પણ કરવા માંગુ છું. મારું સ્વપ્ન છે કે હું મારા વતન, રાજ્ય અને દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરું. મને આપણા ભારત દેશ તરફથી રમાડવામાં આવે તો આપણા દેશના ખેલકૂદ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ, વડાપ્રધાન મોદી, વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્ય ખેલકૂદ મંત્રી ઈશ્વરભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને પત્ર તથા મારા તમામ ક્વોલિફાઈડ સર્ટિફિકેટ્સ મોકલાવેલ છે. આશા રાખું છું કે મને દેશ તરફથી રમવાનું ગૌરવ પ્રાપ્ત થાય. અને છેલ્લા 6-7 વર્ષથી આ સિંગાપુરની અંદર રનિંગ, રેસલિંગ, પ્રો રેસલિંગ, કબડ્ડી જેવી રમતો રમું છું અને સ્પાર્ટન રનિંગની અંદર હું અત્યારે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય થયો છું. તે ક્વોલિફાય થવા માટે મારે 5 કન્ટ્રીની અંદર રમવું પડે, જેવા કે સિંગાપુર, થાઇલેન્ડ, ફિલિપીન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા. એની અંદર રમીને અને ટોપ 5ની અંદર આવ્યું ત્યારે હું વર્લ્ડ ચેમ્પિયનશીપની અંદર ક્વોલિફાય થાઉં, એ ક્વોલિફાય થઈ ગયો છું. જે ગેમ યુએસએની અંદર લેખતા હોય સિટીની અંદર રમાવાની છે, આવતા સપ્ટેમ્બરની અંદર 29ના છે, અને તેના દ્વારા જેની પ્રેક્ટિસ અત્યારે હું બહુ ખૂબ મહેનતથી કરું છું અને રોજની મારે 2-3 કલાક પ્રેક્ટિસ કરવી પડે છે. એના માટે ડાયટનો કંટ્રોલ કરવો પડે છે અને જે બી થાય છે એ બધી મહેનત હું ફૂલ જોશમાં કરું છું. આ રમત મારે સિંગાપુરમાં જઈ અને ત્યાંથી મને જાણવા મળ્યું, ત્યાર પછી હું અંદર રમતની અંદર ગયો છું અને ત્યાર પછી મને આ બધું સ્ટેજ મળ્યું છે અને હું બહુ સારી રીતે પ્રેક્ટિસ કરી અને છેલ્લા 5 વર્ષની અંદર આ બધી મહેનત કરીને ક્વોલિફાય થયો છું અને ઇન્ડિયાની અંદર હું પહેલો છું જે ક્વોલિફાય થયો છું વર્લ્ડ ચેમ્પિયનશીપની અંદર. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. થરાદના બડિયા હનુમાનજી ખાતે આવેલ શિવ મંદિરે એક માસથી ન્યૂ શિવ શક્તિ સોસાયટીના મેમ્બરો દ્વારા પૂજા અર્ચન યજ્ઞ યોજાયો હતો, જેમાં ભગવાન ભોળાનાથનો મહિનો એટલે શ્રાવણ માસ ભગવાન શિવના પવિત્ર મહિના દરમિયાન બમ બમ ભોલેના નાદથી અને ભજન કીર્તનથી વાતાવરણ શિવમય બન્યો હતો. ભગવાન ભોળાનાથનો મહિનો એટલે શ્રાવણ માસ ભગવાન શિવના પવિત્ર મહિના દરમિયાન વહેલી પરોળથી મોડી રાત સુધી શિવ આરાધના બમ બમ ભોળાનાથના નાદોથી અને ભજન કીર્તનથી વાતાવરણ શિવમય બની રહે. આ પવિત્ર માસના કેટલાક શિવ મંદિરોમાં યજ્ઞ, 4 પૂજા, આરતી અને સંત વાણી કાર્યક્રમ સાથે અનેક સ્થળે મેળા ભરાયા હતા, ત્યારે થરાદના બડિયા હનુમાનજી ખાતે આવેલા શિવના મંદિરે શ્રાવણ માસથી ન્યૂ શિવ શક્તિ સોસાયટીના મેમ્બર ડૉક્ટર કિશનસિંહ વાઘેલા, દલપતસિંહ બારોટ, મહેશભાઈ બારોટ, દિનેશભાઈ બારોટ રોજ સવારના 4 થી 8 વાગ્યા સુધી શિવની પૂજા અને યજ્ઞ કરવામાં આવે છે અને દિનેશભાઈ બારોટ દ્વારા ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ યજ્ઞના શાસ્ત્રી રોહિત કુમાર તેમજ રોજે રોજ બડિયા હનુમાનજી ખાતે મોટી સંખ્યામાં શિવના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. યશપાલસિંહ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, થરાદ. હાર્દિક પટેલના લાંબા આયુષ્ય માટે સમૂહ આરતી યોજાઈ. પાટીદાર સમાજની મહિલાઓએ માં ઉમિયાની આરતી ઉતારી હાર્દિકના સમર્થનના નારા લગાવ્યા હતા. હાર્દિક પટેલના આમરણાથ ઉપવાસ આંદોલનને લઈને ગુજરાતભરમાં પાટીદાર સમાજના પાટીદારો દ્વારા ઠેર ઠેરથી સમર્થન મળી રહ્યું છે, ત્યારે ઉપવાસ આંદોલનના 15મા દિવસે પણ પ્રાતિજ તાલુકાના ધડકડ ખાતે
પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા પાટીદાર પુત્ર હાર્દિક પટેલના સ્વાસ્થ્ય અને તેના લાંબા આયુષ્ય માટે મા ઉમિયાની સમૂહ આરતી ઉતારી હાર્દિક તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ જય સરદાર જય પાટીદારના નારા સાથે મા ઉમિયાને પ્રાર્થના કરવામાં આવી હતી. ઝીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793 43 40 90. સરનામું જયવર્ધન બેન્ક્વેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુ નિકોલ અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ આપનું ભવિષ્ય. ત્યારે ધામગ્રા તાલુકાના ભારત ગ્રામજનો દ્વારા ભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિનો સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં ધામગ્રા તાલુકાના ભાદર ગામે માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરતા ભક્તોની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ભક્તિનો માસ શ્રાવણ મહિનો જ્યારે અંતમાં છે, તેવામાં શ્રાવણ મહિનાના દેવોના દેવ મહાદેવનો મહિનો હોવાનું કહેવાય છે. તેવામાં આ મહિનામાં સૌ લોકો મહાદેવની પૂજા અર્ચના કરી મહિનાના અંત સુધી ભક્તિ કરે છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના ભાદર ગામજનો દ્વારા ભક્તિ અને સેવાકીય પ્રવૃત્તિનો સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં ભારત ગામના સરપંચ તથા ગ્રામજનોના સાથ સહકારથી ગામમાં આવેલા બિલેશ્વર મહાદેવના મંદિર ખાતે 1.25 લાખ બલિપત્ર શિવલિંગને અર્પણ કર્યા હતા. આ 1.25 લાખ બલિપત્ર અર્પણ કરવા ગ્રામજનો દ્વારા 12 જ્યોતિર્લિંગને આકાર આપી ભારત ગામના આંગણે જ તમામ જ્યોતિર્લિંગ પર 1.25 લાખ બલિપત્ર અર્પણ કર્યા હતા. જ્યારે આ તરફ ભક્તિના કાર્યક્રમમાં ઈશ્વરની સેવા કરવાની સાથે ગ્રામજનો દ્વારા માનવ સેવા પણ હાથ ધરાઈ હતી, જેમાં ભારત ગામના સરપંચ સહિતના દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આંખોની તકલીફથી પીડાતા અનેક દર્દીઓ દ્વારા પોતાની આંખોમાં થતી તકલીફની ચકાસણી કરાવી કુલ 270 દર્દીએ આ વિનામૂલ્ય નેત્ર કેમ્પનો લાભ લીધો હતો. જ્યારે આશરે 270 જેટલી આંખોની તકલીફથી પીડાતા લોકોમાં 112 દર્દીઓને વિનામૂલ્ય નંબરના ચશ્મા પણ અપાયા હતા. સાથે બ્લડ ડોનેટ કેમ્પ દરમિયાન કુલ 100 થી વધુ લોકોએ પોતાનું રક્તદાન કરી ઈશ્વરની સેવા સાથે માનવ સેવા પણ કરી હતી. તો સાથે જ સમગ્ર ભારત ગ્રામજનો દ્વારા માનવ સેવા પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કરવા માટે કાળુભાઈ સરપંચ, મેરુભાઈ, કૃષ્ણભાઈ, ધરમસિંહભાઈ પટેલ, કરણસિંહ રાજુભા સહિત ભારત ગામના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. મંદિરના પૂજારી બોલું છું, અશોકપુરી મારું નામ છે અને ભારત ગામના સરપંચશ્રી અને પંચાયતના બધા મહેનત દ્વારા આજે શિવાલય
125,000 બીલીના પાન ચડાવ્યા છે અને શિવરાત્રિ નિમિત્તે પૂજન કરી અને સમસ્ત ગામ સહિત બિલેશ્વર મહાદેવના ચરણેન્દ્ર 125,000 પાન અર્પણ કર્યા છે. ભારત ગામમાં આજે 8 તારીખ અને 13 અને 14 નો ભાગ હોવાથી ભારત ગ્રામ પંચાયત આયોજિત અને આમ ભારત ગામ સમસ્ત બિલેશ્વર મહાદેવ મંદિરમાં 125,000 બીલીપત્રોનો અભિષેક કરવામાં આવ્યો છે. અને બીજું, ભારત ગ્રામ પંચાયત અને ભારત ગામ સમસ્ત આયોજન બ્લડ કેમ્પનો પણ સીયુસા મેડિકલ તરફથી એક કેમ્પ કરવામાં આવ્યો છે. અને બીજું, ભાઈ ગાંધી હોસ્પિટલ દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પ કરવામાં આવ્યો, એમાં પણ 268 દર્દીઓને તપાસવામાં આવ્યા અને 112 જે નંબરવાળા જે ચશ્માઓ આવે એ લોકોને ફ્રી ઓફમાં પણ આપવામાં આવ્યા છે. આ બધું કાર્ય ભારત ગ્રામ પંચાયતના સહયોગથી તો થયું, પણ ગામનો પણ પૂરતો સહયોગ મળ્યો છે. અને ભારત ગામના મારા તલાટી એવા અતુલભાઈ શાહ પણ સતત હાજર રહી માર્ગદર્શન આપીને આ કાર્યને બહુ વ્યવસ્થિત રીતે પાર પડાયું છે. વંદે માતરમ, ભારત માતા કી જય. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. માળિયા હાટીના ખોરાસા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલના સમર્થકો દ્વારા રામધૂન તેમજ મુંડન કરી સમર્થન જાહેર કરાયું હતું. છેલ્લા 14 દિવસથી પાસ કન્વીનર હાર્દિક પટેલ દ્વારા અમરનાથ ઉપવાસ શરૂ કરવામાં આવતા તેઓ પોતાની 3 માંગણી ખેડૂતોના દીવા માફ કરવા, પાટીદાર સમાજને અનામત તેમજ પાસ કન્વીનરને રાજદ્રોહના કેસમાંથી છોડી મૂકવાની માંગણી સાથે લડત આપી રહ્યા છે. ત્યારે માળિયા હાટીના ખોરાસા ગામે પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં પટેલ સમાજની વાડી ખાતે રામધૂન યોજી હાર્દિક પટેલના ઉપવાસને ટેકો જાહેર કર્યો હતો. તેમજ તેઓની 3 મુખ્ય માંગણીને સરકાર દ્વારા નિરાકરણ લાવી માને રાખવામાં આવે તેમજ જલ્દી તેઓ પારણા કરે તે માટે રામધૂન દ્વારા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં પાસના કન્વીનર અભી પટેલ માળિયા હાટીનામાં ઉપસ્થિત રહી ખોરાસા પાટીદાર સમાજનો જુસ્સો વધાર્યો હતો. પરસોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, માળિયા હાટીના. દેશના સૌપ્રથમ સમલિંગિક જાહેર થયેલા રાજપી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે સમલિંગિકોના સમર્થનમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેશનું સૌપ્રથમ સમલિંગિકો માટેનું આધુનિક અને સુવિધાવાળું કોમ્યુનિટી સેન્ટર બનાવવાનું નક્કી કરાયું છે. ત્યારે જે રાજપીપળાના યુવરાજે રાજપી પરિવાર તરફથી મળેલી 15 એકરની પોતાની જમીનમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કોમ્યુનિટી સેન્ટર સરકાર દ્વારા 377ની કલમ દૂર કરીને સમલૈંગિકો માટે શારીરિક સંબંધને એક ગુનો નથી તેવો કોર્ટ દ્વારા ચુકાદો આપતા હવે દેશભરમાંથી સમલૈંગિક માટે મોટી સંખ્યાએ ખુલીને બહાર આવશે. માનવેન્દ્રસિંહ ગોહિલ કે લેસ્પિયન લોકો માટે એક રિસોર્સ સેન્ટર ખોલવાનો નિર્ણય કર્યો છે. નર્મદા નદીના કિનારે આવેલા નાંદોદ તાલુકાના હનુમંતેશ્વર ગામ નજીક હાલ 3 રૂમના કોટેજને ગે ઓલ્ડ એજ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આગામી દિવસોમાં અહીંયા ખાસ વ્યવસ્થા ઊભી કરાશે. અહીંયા 15 એકર જમીન વિસ્તારમાં 25 થી વધુ કોટેજની રૂમો બનાવાશે, કેમ કે સરકાર દ્વારા તાજેતરમાં જ સમલૈંગિકોના સંબંધને મંજૂરી મળી છે. ત્યારે હવે દુનિયાભરના સમલૈંગિકો બહાર આવશે અને જો તેમના સંબંધીઓ તેમનો ત્યાગ કરશે, સમાજ ત્યાગી દેશે, તો તેઓને સારો આશરો મળે તે માટે રાજપીપળાના રાજકુંવર માનવેન્દ્રસિંહ ખાસ સમલૈંગિકો માટે આધુનિક સુવિધા સાથેનું સેન્ટર બનાવી રહ્યા છે. અહીં માત્ર રહેવાની સુવિધા નહીં હોય પણ આ સમલૈંગિકોને વ્યવસાય પણ મળી રહે તે માટે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવશે. વળી તેમને સંગીત થેરાપી દ્વારા શાંતિ મળે તેની પણ કાળજી રખાશે. અહીં સમલૈંગિકોને આશરો સાથે અંગ્રેજી શિક્ષણ, કોમ્પ્યુટર ઉપરાંત હેલ્થની સુવિધાઓ, HIV એઇડ્સ, આયુર્વેદ, નેચરોપથી, મ્યુઝિક થેરાપી, યોગા, મેડિટેશનની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ એક દેશનું પ્રથમ રોલ મોડેલ સેન્ટર હશે. દેશના ત્રચડાયેલા લાખો સમલૈંગિકોના આશરા માટે દેશભરમાં આવા 50 થી વધુ કેન્દ્રો ખોલવા માટે જરૂર પડશે. હાલમાં જ કલમ 377 જેની સુનાવણી જેનું જજમેન્ટ સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ આપ્યું છે અને બહુ જ એક ઐતિહાસિક જજમેન્ટ છે એવું કહી શકું છું, જેથી સમલૈંગિક લોકોને આજથી આઝાદી મળશે એવું મને અહેસાસ થાય છે. એના જ લગતી આ એક પ્રોજેક્ટ મેં શરૂ કર્યું છે હનુમંતેશ્વર ગામમાં, જે મારા પરદાદા મહારાજા વિજયસિંહજીને એક ડેવલપ્ડ કરેલી જગ્યામાં હું આની સ્થાપના કરી રહ્યો છું, જે નર્મદા કિનારે સ્થિત છે અને જે વડોદરાથી 60 કિલોમીટર દૂર છે. એવા 15 એકરમાં
હું આ એલજીબીટી કમ્યુનિટી સેન્ટર બનાવી રહ્યો છું બે હેતુથી, સોશિયલ એમ્પાવરમેન્ટ અને ફાઇનાન્શિયલ એમ્પાવરમેન્ટ. અને એમાં જે ફેસિલિટીઝ હું આપીશ એમાં લર્નિંગ સેન્ટર થશે જેમાં કમ્પ્યુટરને અંગ્રેજી શીખવાડવામાં આવશે, મેડિકલ સેન્ટર્સ થશે જ્યાં કે તમામ સ્વાસ્થ્યલગતી જરૂરિયાત પૂરી કરવામાં આવશે, લાઇબ્રેરીની ફેસિલિટી છે, પ્લસ એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર થશે કે જેમના જે વ્યક્તિઓને જે વ્યવસાયમાં રસ છે એ લોકો એમાં એ ઓક્યુપેશનના દ્રષ્ટિથી એ લોકો ત્યાં ટ્રેનિંગ આપશે. દીપક જગતાપ સાથે જ્યોતિ જગતાપ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. કેશોદની શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી જીડી વાછણની કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય શ્રી મંજુલાબેન ભીમાણી, જેઓને ગત તારીખ શાળાના આચાર્ય અને રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રીના વરદ હસ્તે બેસ્ટ આચાર્યની એવોર્ડ મળવા બદલ સન્માન સમારંભ યોજાયો હતો. કેશોદની શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત શ્રી જીડી વાછણની કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવતા આચાર્ય મંજુલાબેન ભીમાણી, જેઓને ગત તારીખ 5ના રોજ ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ ઓપી કોહલી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે બેસ્ટ આચાર્યનો એવોર્ડ મળ્યો છે, જેથી સંસ્થાનના પ્રમુખ ટ્રસ્ટી, શાળાના સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. શ્રી જીડી વાછણી કન્યા વિદ્યાલયમાં 1993 આ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને 2007 એક આચાર્ય તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. આ વર્ષે 5 સપ્ટેમ્બર 2018 રોજ ગાંધીનગર ખાતે રાજ્યપાલના હસ્તે મને શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડના સહભાગીદારી મારો તમામ સ્ટાફ, વિદ્યાર્થીગણનો એમાં પૂરું યોગદાન છે. અને આજે અમારી શાળામાં વિદ્યાર્થી, સ્ટાફગણ અને ટ્રસ્ટીમંડળ દ્વારા મારું અને મારા પતિનું સન્માન કરવામાં આવ્યું છે, જેના માટે હું કાયમી ઋણી રહીશ. પટેલ વિદ્યાર્થી આશ્રમમાં ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળું છું. ભૂતકાળમાં આ જ સંસ્થાની અંદર અભ્યાસ કરીને મેં મારો અભ્યાસ પૂર્ણ કરેલ છે. આજનો કાર્યક્રમ અમારી જીડી વાછાણી મહિલા કોલેજના આચાર્ય શ્રી મંજુલાબેનને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો જે એવોર્ડ મળેલ છે એના સન્માન માટે અમે મળેલ છીએ. અને એને તેઓશ્રીને જે એવોર્ડ મળેલ છે એના માટે અમારી પટેલ વિદ્યાર્થી આશ્રમના દરેક યુનિટ અને સંસ્થાઓને પટેલ વિદ્યાર્થી આશ્રમના ઇતિહાસની અંદર જે કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો એનું અમને બધા જ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંસ્થાના પરિવારને, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીગણ અને કારોબારીને ખૂબ ખૂબ ગૌરવ છે. એ બદલ અમે ફરી ફરીને અમારા આચાર્ય શ્રી મંજુલાબેન ભીમાણી તેમજ દરેક સહકર્મચારીઓનો આભાર વ્યક્ત કરીએ. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, કેશોદ. જામનગર શહેરના ધમધમતા એવા ખંભાળિયા ગેટ વિસ્તારમાં 7મા દિવસે તબીબના બંગલામાં ચોકીદારની હત્યા અને લૂંટની ઘટનાની અંજામ આપી અને હત્યારો ફરાર થઈ ચૂક્યા હતા, ત્યારે પોલીસ દ્વારા મૃતક યુવાનના પરિવારજનોનો સંપર્ક કરીને ફરિયાદ લેવા સહિતની તાજવીજ હાથ ધરી હતી. મળતી વિગત મુજબ જામનગર નજીક ખંભાળિયા હાઈવે પર નાગેડી પાસે આવેલ લહેર તળાવ નજીકથી ગઈકાલ બપોરે અજાણ્યા યુવાનની લાશ પડી હોવાનું પંચબી પોલીસને જાણ થતાં પીએસઆઈ મેઘરાજસિંહ વાળા, એએસઆઈ અશોકસિંહ જાડેજા, શુભરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડ્યું છે. મૃતક યુવાનનો કબજો સંભાળીને પોલીસે તપાસ કરતા યુવાન ખંભાળિયા તાલુકાના મોટામારા ગામનો રહીશ રમેશભાઈ દીપકભાઈ દલિત યુવાન હોય, ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનો બહાર આવ્યો છે. આ દરમિયાન પોલીસ દ્વારા લાશનો કબજો સંભાળીને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદ પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દલિત યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે તેવું પંચબીના પીએસઆઈ વાળાએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે મૃતક યુવક પોતાની બાઇક લઈને નાગડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તેના ઉપર છરી, પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યા બાદ હત્યા કરાયેલ લાશને નાગડી પાસે ફેંકી દેવામાં આવી હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા મૃતક દલિત યુવાનના પરિવારજનોનો સંપર્ક કરીને ફરિયાદ લેવા સહિતની તજવીજ હાથ ધરાઈ છે. ધમાદેસુર સાથે પપ્પુભાઈ જોશી, એનએસ ગુજરાત ન્યૂઝ, ખંભાળિયા. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.